હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલા લેક્ચરમાં આપણે જોયા છે, એ જોયું હતું. શું જોયું હતું? એ તો કે એ કેવી રીતે કરાય, એવી જ રીતે આપણે બી શીખીશું કે બી કેવી રીતે કરાય. વિદ્યાર્થી મિત્રો, એ ટુ ઝેડ આપણે આવી રીતે શીખશું અને એક એક લેક્ચરમાં એક એક વસ્તુ શીખીશું. તો બીફોર શું થાય? બલૂન. શું થાય? બીફોર બલૂન. બલૂન એટલે શું થાય? ફુગ્ગો. તો કે બી ફોર બલૂન. શું થાય? બલૂન એટલે કે ફુગ્ગો. પછી બી ફોર બેટ થાય, બી ફોર બુક થાય, બી ફોર બેલ થાય. એવી રીતે બી ફોરના કેટલા મિનિંગ છે વિદ્યાર્થી મિત્રો? તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બી શીખીશું કે પહેલી એબીસીડી ડો અને બીજી એબીસીડી ડો. તો કે જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં શું કરવાનું? આમથી ઉપરથી લઈને નીચે સુધી લાઈન લેવાની. દેખાય છે? ઉપરથી નીચે સુધી લઈ લેવું. પછી આવી રીતે વળાંક લેવાનો. થઈ ગયું? એવી જ રીતે આ બીજે બીજી ઉપરથી નીચે અને ઉથમોસી. કહીએ ને આપણે ઉથમોસી. તો પહેલાં આપણે જોઈએ, અહીંયા ટપકા આપી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મારી સાથે સાથે બુક, પેન્સિલ ને ઇરેઝર લઈને બેસજો. હું લખું તેવી રીતે લખવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, હું જેમ કરું એવી રીતે જ કરવાનું છે, એટલે તમને ખબર પડે. બિફોર શું થાય? બલૂન. અને હવે આપણે પહેલાં એ શીખ્યો તો હવે આપણે શીખશું બી નંબર. તો જુઓ, આ છે બી. તો આવી રીતે આપ્યો છે. પછી અહીંથી ધીરે ધીરે ઊભી લાઈન કરવાની. પછી નાનો સી, મોટો સી. થઈ ગયું? આવી જ રીતે નીચે આ નાનું કરવાનું, એનું નીચેનું છે મોટું કરવાનું. પાછું આવી રીતે કર્યું જવાનું છે. તો હાલો વિદ્યાર્થી મિત્રો, કરો. આ ભાગ નાનો રાખવાનો, નીચેનો મોટો કરવાનો. પહેલાં ઊભી લાઈન, સી, ઠુમોસી. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતે તમારે કરવાનું છે. ધીરે ધીરે પછી આ બે લાઈન પૂરી થઈ ગઈ. હવે ત્રીજી લાઈન. સાવ ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો, થાય છે ને બી સરખા? તમે એ કરવાના છો હારો હાર. ન આવડે તો રફ પેજમાં બુકમાં લખી અને ઘૂંટા રાખવાનું, એટલે આવડી જશે. આપણે ઓલી પેટર્ન કરી ને એના મુજબ જ છે, એ ટુ ઝેડ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ પેલે એબીસીડીના એ જોઈ લીધા છે. હવે શું કરશું? અહીંયા જુઓ, લુક એન્ડ ટ્રાય, એટલે કે જુઓ અને ઘૂંટો. ટ્રાય એટલે કે પહેલાં સીધો લીટો કરવાનો. જો કીધું ને, પહેલાં શું કરવાનું? સીધો લીટો કરવાનો. શું કીધું છે? તો કે સીધો લીટો કરો. પછી સીધો લીટો કરી અને ઉથમોસી. શું કીધું? સીધો લીટો કરીને ઉથમોસી. તો આને કઈ એબીસીડી કહેવાય? તો કે બીજી એબીસીડી. કઈ એબીસીડી કહેવાય? બીજી એબીસીડી. તો હવે અહીંયા જોશું આપણે, પહેલાં સીધો લીટો, પછી બી. થઈ ગયો? સીધો લીટો અને સી. સીધો લીટો અને સી. તો આને શું કહેવાય? બેફોર બલૂન. અને બિફોર બુક, બિફોર બોલ, બિફોર બેલ. એવી રીતે ઘણા મિનિંગ થાય છે. આવી રીતે ધીરે ધીરે કર્યું જવાનું છે. તમારી બુકમાં કરવાનું છે. સીધો લીટો, પછી ધીરે ધીરે કરવાનું. શું? સીધો લીટો, પછી ધીરે ધીરે. આપણે પહેલાં લેક્ચરમાં એ શીખો તો હવે બી શીખશું. ધીરે ધીરે આવડી જશે ને હવે તો. પછી આનો ફોટો પાડીને તમારે મોકલવાનો છે મને.
થઈ ગયો હજી નીચેના દે ધીરે ધીરે એવો થાય છે ને થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બિફોર બેલ બિફોર બલૂન બિફોર બુક હવે શું લખ્યું મૂળાક્ષર બી નીચે લીટી કરો મૂળાક્ષર એટલે કે બીજી લીટી પર બી આવે ત્યાં લીટો કરવાનો છે બી ઓ એક્સ બોક્સમાં છે એટલે કે આ બીની નીચે કર્યો બી ઓ વાય તમે બી કયો છે તો કે આની નીચે લીટો કરો પછી એન આઈ બી તો કે બી ક્યાં છે તો કે આની નીચે લીટો કરો પછી બી ઓ એ ટી બોટ એટલે કે આની નીચે કરો થઈ ગયું વિદ્યાર્થી મિત્રો એવી રીતે આ તમારે લીટી કરીને પણ કરી શકો છો આ આવડી ગયું છે વિદ્યાર્થી મિત્રો હવે એના પછી પાછું એવી જ રીતે કરવાનું છે આખું પેજ છે ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું પહેલાં આપણે કીધું હતું ઊભી લાઈન પછી ઊભી લાઈન અને સીધી લાઈન થઈ ગયું ને તો હવે આપણે કરશું બી બી કર્યો હતો ને વા પહેલાં બી ઊભી લાઈન હવે કરવા બનવાનું છે વિદ્યાર્થી મિત્રો પહેલાં પહેલી એ બી સીડીનો બી સરખું કરવાનું છે તમારા પેજમાં લઈ અને કરવાનું છે બિફોર શું થાય બોલ બેટ બેલ ઘણું થાય ધીરે ધીરે કરજો વિદ્યાર્થી મિત્રો ઊભી લાઈન પછી અડધો સી ને અડધો સી એવી રીતે કરવાનું છે ધીરે ધીરે કરવાનો વિદ્યાર્થી મિત્રો હવે શું કીધું બીજી એબીસીડીનું બી ઊભી લાઈન એક સી ઊભી લાઈન આડો સી ઉપર ન કરો તો એવી જ રીતે ઉપર મીંડું કરતા હતા એ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે કરતા જવાનું છે સાવ ધીરે ધીરે કરવાનું તમારે એક પેજ તો કમ્પ્લીટ કરવાનું છે અને હોમવર્કમાં મોકલાવાનું છે ઊભી લાઈન કરીને અડધો સી કરી નાખવાનો ઊભી લાઈન કરીને અડધો સી ઊભી લાઈન કરી અડધો સી ઊભી લાઈન કરીને અડધો સી ઉથમો સી ઊભી લાઈન કરીને ઉથમો સી અડધી લાઈન કરીને ઉથમો સી સીધી લાઈન કરીને ઉથમો સી આવી રીતે કરવાનું છે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો હવે શું કીધું જોઈન્ટ ધ ડોપ્સ એન્ડ કલર એન્ડ લેટર્સ તો કે તમારા ટપકાને જોડકાને મૂળાક્ષરના રંગ પૂરો તો કે રંગ તમારે પૂરવાનો છે આવી રીતે બી લખવાનો છે આ મમ્મીને કહેવાનું બનાવી દઈ તમારે કલર પૂરવાનો છે હવે વિદ્યાર્થી મિત્રો તમે એ ફોર એપલ જોઈ ગયા બી ફોર બોલ જોઈ ગયા બી ફોર બોલ કેમ કરાય તો કે ઊભી લીટી પછી ઉથમો સી અને ઉથમો સી હવે આ ઓનલાઈન લેક્ચરમાં આજે અહીંયા સમાપ્ત કરીએ આ બી તમારે હોમવર્કમાં
એક પેજમાં કરવાનું છે. આવતી કાલે આપણે સી શીખીશું. પહેલાં એ ફોર એપલ જોયું, બી ફોર બોલ જોયો. બી ફોર બેટ પણ થાય, બી ફોર બોલ પણ થાય છે. હવે આપણે એ શીખી ગયા, બી શીખી ગયા, હવે આપણે શીખીશું સી. ઈ પણ નેક્સ્ટ પીરિયડમાં કરીશું. આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ. નમસ્કાર.